અંકલેશ્વરમાં 4 ટનથી ધારાસભ્ય અને 2 વાર મંત્રી પદ પર રહી ચૂક્યા છતાં એક મોબાઈલ ટાવર નથી લગાવી શક્યા તેવા આક્ષેપ કોંગ્રેસના નવા ઉમેદવાર અને તે પણ ઈશ્વરભાઈના સગા ભાઈ વલ્લભ પટેલે કર્યા છે। ભાજપમાંથી અંકલેશ્વરમાં 4 ટનથી ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા ઈશ્વર પટેલ સામે તેમનો જ મોટો ભાઈ વિજય ઉર્ફે વલ્લભ પટેલ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતર્યા છે અને તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે અમે અમારા માતા પિતાની વિચારધારા ઉપર ચાલવા વાળા છીએ, મારો ભાઈ વિચારધારા ઉપર ચાલતો ન હતો એટલે મેં છેડો ફાડ્યો હતો, બાકી હું 40 વર્ષથી ભાજપમાં જ હતો, મારી કોલેજથી 2021 સુધીની રાજનીતિ સફળ રહી છે, 2020માં પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી જે જીત હાંસલ કરી છે અને મારા પુત્રએ પણ ઉમેદવારી કરી હતી અને તે માત્ર 8 મતોથી પરાજિત થયો હતો। અમે સમાજ માટે કામ કરવા વાળા છીએ એટલે અમને વિશ્વાસ છે કે સમાજ અમારી સાથે હશે અને એટલે જ વિધાનસભાની ચૂંટણીમાં કોનામાં કેટલું પાણી છે તે ખબર પડી જશે તેવી પ્રતિક્રિયા રજૂ કરી હતી। ભરૂચ જિલ્લાની 5 બેઠક ઉપર પ્રથમ વખત કોંગ્રેસના મજબૂત કેન્ડિડેટો ઉભા કરવામાં આવ્યા છે, મજબૂત ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે અને તેમાં સૌથી વધારે રસપ્રદ અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વર મતવિસ્તારમાં ભાજપમાંથી ઈશ્વર પટેલ છે 5 ટનથી ભાજપ તરીકે સતત રહ્યા છે અને મંત્રી પદ 2 વખત તેઓ રહ્યા છે, પરંતુ કેટલો વિકાસ થયો છે એ વાત પછીની છે, પરંતુ તેમની સામે જ ઈશ્વર પટેલની સામે તેમના ભાઈ વલ્લભભાઈ પટેલનું ઉમેદવારી નોંધાવવામાં આવી છે। વલ્લભભાઈ સાથે વાત કરવાના પ્રયાસ કરે, વલ્લભભાઈ તમારી કોલેજની કારકિર્દીથી અત્યારે રાજનીતિની કારકિર્દીનો ટૂંકો પરિચય પહેલાં આપો। 1982-82માં મેં ભરૂચ જેપી આર્ટ્સ કોમર્સમાં કોલેજ કરી, LLBના 2-3 વર્ષ પૂરા કર્યા, ત્યારબાદ 2001-1980 થી 2020 સુધી વિશ્વ હિન્દુ પરિષદનો કોષાધ્યક્ષ રહ્યો ભરૂચ જિલ્લા, ત્યારબાદ મેં 2001માં હાંસોટ તાલુકાની જે ગુજરાતની ટોટલ પંચાયતોમાંથી 2/3 મેજોરિટીવાળી એક પંચાયત, ઓનલી ઓન એક પંચાયત મેં 2-3 ટર્મ્સ બહુ મોટી જીતી હતી અને હું 2001-2005 સુધી તાલુકા પંચાયત હાંસોટના પ્રમુખ રહ્યો, 2006-2010 સુધી કારોબારી અધ્યક્ષ રહ્યો, ત્યારબાદ 2016-2020 સુધી હું જિલ્લા પંચાયત સદસ્ય રહ્યો, ભરૂચ જિલ્લા સદસ્ય, ત્યારબાદ 2014 APMCમાં વાઇસ ચેરમેન, 2017-2022 સુધી APMC ચેરમેન રહ્યો। ખાસ વાત કરતો અંકલેશ્વરના જે અંકલેશ્વર હાંસોટ મતવિસ્તારની વાત કરવામાં આવે, તમારા પોતાના જે આમ ગામમાં છે તમારા ઘરમાં જ મોબાઈલનો ટાવર નથી આવતો, મોબાઈલ નથી ચાલતા, તમે પણ વારંવાર રજૂઆત કરી હશે, શું માનવું છે, કોને રજૂઆત કરીને કેમ તમારો અંત નથી આવતો મોબાઈલ ટાવરને લઈને? કેન્દ્રીય નેતાગીરી વામણી પડતી હોય, વારંવાર લખવા છતાં જો કાર્યવાહી થતી ન હોય તો શું કરવું? ખાસ કરીએ તો તમારા ભાઈની સામે તમે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, શું માનવું છે તમારું? તમારું પણ રાજનીતિમાં સારું વર્ચસ્વ છે અને સામે ભાઈ પણ ભાજપમાં છે, તો શું માનવું છે તમારું, કઈ રીતે તમે ચૂંટણી પ્રચાર કરશો? અમે રાજનીતિમાં નથી માનતા, સેવા માટે માનીએ છીએ અને સેવાનો એ જ અમારો ભેગ છે। આ વર્ષે લોકોનો અભિપ્રાય છે અને લોકો સરકારથી દુઃખી થઈ છે, પ્રજાત્રયમાં પુકારે છે, મોંઘવારી હોય, તમામ બાબતોથી સરકાર પછાત ખાઈ ગઈ છે, લોકોનો અમને જન્મત મળેલો છે, લોકોએ અમને સામે ચાલીને કીધું કે તમે ઉભા રહો, તમારી જરૂર છે, આ વખતે અમે આ સીટ ડંકાની ચોટી પર અમે જીતવાના છીએ। આ હતા આપણા વલ્લભભાઈ પટેલ, જે વાત કરવામાં આવે તેમની કારકિર્દી જો નજર કરવામાં આવે તો લગભગ જેપી કોલેજમાં તેઓ GS હતા, ત્યારથી GSથી 2021 સુધી જે પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે ત્યાં સુધી તેઓનો રાજયોગ સરળ રહ્યો છે અને લગભગ અત્યારે જે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે વિધાનસભાની ચૂંટણીને લઈને, તો આ રાજયોગ તેમને સ્ફળે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે જ્યારથી વાગરા અંકલેશ્વરના જે વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થયું છે ત્યારથી જ જાણે કે ભાજપના જ કેટલાક લોકોને તાવ ચડી ગયો હોય, કેટલાક સોશિયલ મીડિયા ઉપર આવા મેસેજો પર ફરતા થયા હોય તેવી પણ માહિતી સાંપડી રહી છે, પરંતુ કહેવાય છે ને કે લોહીને લોહી જ સામે આવી શકે છે અને લોહી લોહીને જ કાપી શકે છે, આ યુક્તિ અંકલેશ્વરમાં મત વિસ્તારમાં સાર્થક થશે। દિનેશ મકવાણા, ભરૂચ।